રાજકોટમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં બાર એસોસિએશનમાં રોષ વ્યાપ્યો છે. બાર એસોસિએશન દ્વારા કોર્ટની બહાર વકીલોએ સૂત્રોચ્ચાર કર્યા અને દુષ્કર્મ આચરનારનો કેસ ન લડવા નિર્ણય લીધો છે. આ સાથે આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તો બાર એસોસિએશન દ્વારા કોર્ટ બહાર સૂત્રોચ્ચાર, બેનરો લગાવીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યું છે અને કોર્ટની બહાર જે પ્રકારે તેમણે હલ્લાબોલ કર્યો છે કે આરોપીનો જે કેસ છે તે લડવામાં ન આવે. સંવાદદાતા મોહિત ભટ્ટ ફોનલાઇન પર. મોહિતા, જે પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે, હવે વકીલ ક્ષેત્રે જોડાયેલા જે તમામ વકીલો છે તેઓ પણ આ કેસ ન લડવા માટે કહી રહ્યા છે, પૂરી વિગત. જગદીશ, જે રીતે રાજકોટના 80 ફૂટ રોડ પર 8 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મનો જે બનાવ સામે આવ્યો હતો અને પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, આજે બાર એસોસિએશનના તમામ વકીલો છે તેમના દ્વારા કોર્ટ એમના જે કમ્પાઉન્ડ છે ત્યાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને મહિલા સશક્તિકરણનો અમલ છે તે કડક થાય તેવી તેમને માંગ પણ કરી હતી. સાથે સાથે જે આરોપી ઝડપાયો છે તે આરોપીનું એક પણ જે એડવોકેટ છે તેમનો કેસ નહીં લડે તેવો ઠરાવ બાર એસોસિએશનમાં કરવામાં આવ્યો છે અને જો કોઈ વકીલ તેનો કેસ લડશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી બાર એસોસિએશન દ્વારા કરવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી છે. એટલે જે વ્યક્તિ દ્વારા એક બાળકી સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું અને એક જે હેવાનિયત ભર્યું પગલું ભરવામાં આવ્યું છે ત્યારે તેને કાયદાનો ગાળિયો તેની સામે મજબૂત થાય તે અંગે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જગદીશ, બિલકુલ મોહિત, આભાર તમામ માહિતીને પૂરી વિગત આપવા બદલ. તો આરોપીની કરતૂથી રાજકોટ વકીલ મંડળ જે છે તે નારાજ થઈ ચૂક્યું છે અને કોર્ટની બહાર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે.